બારમા ધોરણમાં મનોવિજ્ઞાન વિષયમાં પાઠ પાંચ મનોભાર અને સ્વાસ્થ્ય એમાં આપણે સમજૂતી મેળવી હતી। હવે આપણે જોઈશું માનસિક સ્વાસ્થ્ય, એનો અર્થ અને સ્વરૂપ જોઈશું। માનસિક સ્વાસ્થ્ય એટલે મનોવૈજ્ઞાનિક કે માનસિક રીતે સારાપણાની અવસ્થા અથવા માનસિક રોગની ગેરહાજરી, એવો અર્થ શરૂઆતમાં કરવામાં આવતો હતો। એટલે એમ કે પહેલાં માનસિક સ્વાસ્થ્ય વિશે શું સમજતા હતા લોકો, તો એમ કે માનસિક રીતે સારા હોય એને કહેવાય કે એનું માનસિક સ્વાસ્થ્ય સારું છે, અને કોઈ એને માનસિક રોગ ન હોય તો એમ કહી શકાય કે એનું માનસિક સ્વાસ્થ્ય સારું છે। માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની એવી મનોવૈજ્ઞાનિક અવસ્થા જેમાં આવેગિક અને વાર્તનિક સમાયોજન સંતોષકારક કક્ષાએ કાર્યરત હોય। એટલે એમ કે વ્યક્તિ આવેગિક રીતે પોતાનું સંતુલન સાધી શકે, દરેક એની લાગણી ઉપર કંટ્રોલ રાખી શકે અને વર્તન યોગ્ય રીતે કરી શકે, તો એમ કે એવી વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારું છે એમ આપણે કહી શકીએ। વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવનની પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સંતુલન સ્થાપિત કરવી। તો એમ કે પોઝિટિવ સાયકોલોજીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમ કે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિ જો એના જીવનનો આનંદ સારી રીતે પ્રાપ્ત કરી શકતી હોય, પછી જીવનની દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતી હોય અને માનસિક રીતે પોતે સ્થિર થઈને વર્તન કરી શકતી હોય, તો એમ કે એનું માનસિક સ્વાસ્થ્ય સારું કહી શકાય। પછી WHOના મતે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા, કે બધી જ રીતે વ્યક્તિ સારી રીતે વર્તન કરી શકતી હોય, એનો મતલબ એમ કે એનું માનસિક સ્વાસ્થ્ય સારું છે। માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન। આ વ્યાખ્યા જેસી કોલમેને આપેલી છે। એમણે એમ કીધું કે તંદુરસ્ત વ્યક્તિ જીવન જીવી શકે અને માનસિક રોગના હુમલાથી બચવા માટે જો વ્યવસ્થિત પ્રયત્ન કરી શકતી હોય તો એમ કે એનું માનસિક સ્વાસ્થ્ય સારું કહેવાય। આમ માનસિક સ્વાસ્થ્યમાં માત્ર માનસિક રોગ કે સમસ્યા વિનાની અવસ્થા એવો સંકુચિત અર્થ નથી। એટલે એમ કે ખાલી જે વ્યક્તિ સમસ્યા નથી એનો મતલબ એવો નથી કે એનું માનસિક સ્વાસ્થ્ય સારું છે, પરંતુ વર્તમાન સમયમાં વ્યક્તિની પોતાની મહત્તમ શક્તિઓના વિકાસની ચરમસીમા સુધી એ અભિપ્રેત છે કે પોતે વ્યક્તિ પોતાની બધી શક્તિઓનો ઉપયોગ કરી શકે અને પોતાનો વિકાસ સાધી શકે છે, તો એ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારું છે। માનસિક સ્વાસ્થ્ય એ રોગની સારવાર માટેનું નહીં પરંતુ રોગના પ્રવેશને અટકાવવાનું પગલું છે, કે રોગ જ આપણા શરીરમાં ન આવવો જોઈએ તો એમ કે અટકાવવાનું પગલું કહેવાય। વ્યક્તિના સમાયોજનને અસર કરતા શારીરિક, માનસિક, સામાજિક, ભૌતિક વગેરે પરિબળોમાંથી કયા પરિબળો કેટલો ભાગ ભજવી શકે તે નક્કી કર્યા પછી તેને યોગ્ય રીતે નિયંત્રિત કરવા માટેનો શક્ય એટલો પ્રયાસ કરવામાં આવે છે। ઉપરાંત માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ સમાજમાં પ્રવર્તતા સામાજિક નૈતિક મૂલ્યો સાથે ઘણી નિકટતાથી સંકળાયેલો છે, એટલે કે સામાજિક, ભૌતિક, આર્થિક બધી જ દ્રષ્ટિએ વ્યક્તિ પોતાની પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી શકે તો એમ કે એ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારું કહી શકાય। દરેક સમાજમાં પોતાના સ્થાપિત થયેલા મૂલ્યોને અનુલક્ષીને વર્તન અને આચારસંહિતા ઘડી કાઢવામાં આવી હોય છે, એટલે કે દરેક સમાજમાં નીતિ નિયમો, રૂઢિઓ, રિવાજો બધાના જુદા જુદા હોય છે, જેને અનુસરવાનો સમાજના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે। દરેક વ્યક્તિ પોતપોતાના સમાજ અનુસાર વર્તન કરતી હોય છે, પોતાના નિયમો હોય, જે પણ રિવાજો હોય એને અનુસરીને રહેતી હોય છે। જેમ સામાજિક પરિસ્થિતિ બદલાય, સામાજિક મૂલ્યો બદલાય, તેમ માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ પણ
बदलात रहे अवं बनवानी शक्यता है कि मानसिक स्वास्थ्य ने एक स्वरूप जो एक समाज में स्वीकृत गणात हो बीजा समाज में अस्वीकृत गणत हो दरेक समाज रीत रिवाजों जुदा जुदा हो तो एक समाज में एक व्यक्ति वर्तन अस्वीकृत गण जयरे एज वर्तन बीजा समाज में स्वीकृत होके आखी मानसिक स्वास्थ्य बाबते जयरे आखिरी स्वरूप नक्की करने जे ते समाज नीतिशास्त्र महत्व भाग भजवे कि आप जो वर्तन करें आप समाज अनुरूप वर्तन करें कि नहीं जो आप समाज रीत रिवाजों मुजब आप वर्तन न हो तो आप मानसिक स्वास्थ्य एम के योग्य कहवाय नहीं। आज प्रमाण समाज के मानसिक स्वास्थ्य नक्की करना स्थिति बदलाय तो स्वरूप बदलवा शक्यता है जम के DSM जूना संस्करण अमुक मानसिक लक्षणों ने मनोविकृति तरीके गणवामां आवी हती जे त्यारबाद अद्यतन संस्करणों में मनोविकृति तरीके समावेश करवामां आवेलो नथी। एटले के पहला अमुक व्यक्ति में लक्षणों देखाय तो एवं समझवामां आवतुं के आनुं मानसिक स्वास्थ्य सारू नथी पण हवे एम के एवं स्वीकारवामां आवतुं नथी हवे एमां एम के घणो बधो फेरफार करवामां आव्यो छे। पछी आपणे उपायो जोईशुं के मानसिक स्वास्थ्य आपणुं सुधारवुं होय तो कया कया उपायो करवा जोईए तो वर्तमान समय में मोटा भागना लोको सामे पोतानुं शारीरिक अने मानसिक स्वास्थ्य जाळवी राखवानो मोटो पड़कार छे के अत्यारे एम के स्पर्धात्मक युग छे तो आ युग में एम के आपणुं शरीरनुं स्वास्थ्य जाळवुं अने साथे साथे मानसिक स्वास्थ्य पण जाळवुं बहु अघरी बाबत बनी जाय छे। शारीरिक स्वास्थ्य की जाळवणी माटेना प्रयासों विषय की जानकारी मोटा भागना लोग धरावता है बधाने एम के खबर ज हो कि आप शरीर स्वस्थ राखू हो तो आप शू करव जो परंतु मानसिक स्वास्थ्य सुधारणा माटे शू करव तेनी माहिती शुरुआत थी ज लोग सुधी पहुँचे ते जरूरी है तो एमा पहलू आप शू करव जो आहार जोवो जो आप कही अन्न एवं ओड़कार कि आप जेव खाधु हे ए प्रमाण ओड़कार अन्न एवं मन आप जेव अन्न खाईशू एवं आप मन खसे कहवत मुजब व्यक्ति आहार मानसिक स्वास्थ्य नक्की कर सके आप जेव खाईशू ए रीत एम के आपू मानसिक स्वास्थ्य रह से आटे व्यक्तिए समतोल आहार लेव जरूरी है कि आप शरीर ने बदाज विटामिन्स मिनरल्स बधूज मिली रहे एव आहार आप लेव जो जेमा जरूरी मात्रा में मिनरल्स प्रोटीन्स होय जेना परिणाम शरीर ने योग्य प्रमाण में पोषक तत्व मिली रहे आपणे जरूरियात मुजबनी कैलेरीवाळो खोराक खावो जोईए चरबी अने शर्करानो ओछा प्रमाण में उपयोग करवो जोईए खोराकना परिणाम शरीर में रासायणिक परिवर्तनों थाय छे आपणे जे खोराक खाईए छीए एने कारणे शुं थाय छे आपणा शरीर में रासायणिक परिवर्तन थाय छे जरूरी रसायणों अभावे अने बिनजरूरी रसायणों परिणाम शरीर ने नुकसान थाय छे आपणे जे लेवुं जोईए खोराक ने नथी लेता एने कारणे शुं थाय छे आपणा शरीर ने नुकसान थाय छे। व्यक्तिए ताजो हळवो अने ऋतु अनुसार खोराक खावो जोईए बने त्यां सुधी एम के फास्टफूड न खावुं जोईए के पेकेटना नाश्ता करवा जोईए नहीं। बीजू छे कसरत तो नियमित कसरत मानसिक स्वास्थ्य माटे उपयोगी छे कसरत करवाथी लोहीनुं परिभ्रमण वधे छे मगजने वधारे लोही अने प्राणवायु प्राप्त थाय छे जेथी तेनी कार्यक्षमता वधे छे मगजनी नियमित कसरतथी स्नायुओ तनावमुक्त थाय छे लोहीना परिभ्रमणथी लोहीमां भेगा थयेला कचरानो झड़पथी निकाल थाय छे एंडोर्फिननुं प्रमाण लोहीमां वधता मानसिक सारापणानी लागणी वधे छे। दरेक व्यक्तिए रोजनी ओछा में ओछी एम के 40 मिनिट सुधी कसरत करवी जोईए अथवा तो रमत गमत रमवी जोईए। पछी छे योग अने ध्यान तो आजे मोटा भागना लोको आधुनिक जीवन पद्धतिना कारणे तनावमां जीवे छे तेना परिणामे मानसिक स्वास्थ्य पर विपरीत असर थाय छे। मानसिक स्वास्थ्यनी जाळवणी माटे भारते विश्वने आपेली भेट एवा योग अने ध्यानों सौए उपयोग करवो जोईए। पतंजलि ऋषि अनेक महान ऋषि मुनिओ तथा तपस्वी आपेली योगनी भेट विश्वभर में जाणीती है। समग्र विश्व में
21 जून ने आपणे विश्व योग दिवस तरीके उजवीए छीए। ध्यान थी मन में परम शांति नो अनुभव थाय छे। व्यक्ति नुं मन जागृत अने सुसुप्त अवस्था में पण सतत एम के क्रियाशील रहे छे। आथी खूब ज ऊर्जा शक्ति नो व्यय थाय छे। जो मन ने थोड़ी सैकड़ों माटे पण बंद राखी शकाय, विचार पर नियंत्रण करी शकाय, तो खूब ज वधारे शक्ति नो बचाव थई शके। एटले रोजे एम के आपणे ध्यान करवू जोईए। ध्यान विचारों ने अटकावानी के केन्द्रित करवानी प्रक्रिया छे। जे पण कार्य करता होय ते संपूर्ण एकाग्रता थी करवू ते पण एक ध्यान ज छे। ध्यान अने योगना परिणामे शरीर अने मन तनाव रहित थाय छे। शारीरिक मानसिक समस्याओमां घटाडो थाय छे। ध्यानना परिणामे मगजमां एम के आल्फा तरंगो उत्पन्न थाय छे। અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી શરીરને ફાયદાકારક રસસ્ત્રાવો ઝરવાનું પ્રમાણ વધે છે। પરિણામે વ્યક્તિને સારાપણાની લાગણી અનુભવાય છે। એટલે સાથે સાથે યોગ અને ધ્યાન પણ કરવું જરૂરી છે। પછી આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જોઈએ। ઔદ્યોગિકરણ અને શહેરીકરણ તથા ભૌતિક સુખ સગવડના સાધનોના પરિણામે લોકોના જીવનમાં એમ કે ખૂબ પરિવર્તન આવી ગયું છે। વાહનો, ટીવી, ઇન્ટરનેટ વગેરેના પરિણામે લોકોની ચાલવાની, ખાવાની, સૂવાની આદતો પણ બદલાઈ ગઈ છે, જેની માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે। માનસિક સ્વાસ્થ્યમાં સુધારણા માટે ખોરાક, વ્યાયામ, જીવન જીવવાની રીત, સામાજિક સંબંધો, કાર્ય કરવાની પદ્ધતિ વગેરેમાં વ્યક્તિએ પરિવર્તન કરવા જરૂરી છે। આધુનિક જીવનશૈલીમાં ફાસ્ટફૂડ કે જંક ફૂડ ખાવું, રાત્રે મોડા સુધી આપણે જાગીએ છીએ અને સવારે એમ કે કસરત પણ નથી કરતા, આ બધી જીવનશૈલીથી આપણને નુકસાન થાય છે। આરામ, નવરાશ, આનંદ પ્રમોદ વગેરે માટે વ્યક્તિએ સમય ફાળવવો જોઈએ। પછી છે શિથિલીકરણની પ્રયુક્તિ। તો આધુનિક જીવનશૈલીના પરિણામે વ્યક્તિ સતત તનાવમાં રહેવાને કારણે શરીરના સ્નાયુઓ, અંતઃસ્રાવો, શારીરિક તંત્રો, મનોવૈજ્ઞાનિક તંત્રોને પણ નુકસાન થાય છે। આ નુકસાનથી બચવા વ્યક્તિએ શિથિલીકરણ કરતાં શીખવું જોઈએ। શિથિલીકરણની શરૂઆત શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન આપવાથી થઈ શકે। પહેલાં તો વ્યક્તિએ પોતાના શ્વાસ તરફ ધ્યાન આપવાનું છે। શિથિલીકરણ માટે શવાસનની ભારતીય પદ્ધતિ તથા પશ્ચિમના દેશોમાં વિકસાવવામાં આવેલી પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય, જેના પરિણામે શરીરના સ્નાયુઓ, શારીરિક તંત્રો, વિચારો અંતે મનને આરામ મળે છે, જેથી આપણને તાજગીનો અનુભવ થાય છે। મનના વિચારો ઓછા થતાં મન આપણું શાંત થાય છે। એટલે એમ કે શિથિલીકરણની પ્રયુક્તિ પણ કરવી જોઈએ, જેમાં શવાસન કરવાનું ને એમાં એમ કે આપણા શ્વાસ ઉપર પહેલાં તો ધ્યાન આપવાનું અને પછી શવાસનની સ્થિતિમાં આ ક્રિયા કરવાની હોય। પછી છે સકારાત્મક અભિગમ। સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ આશાવાદી હોય છે। સકારાત્મક અભિગમનો અર્થ એ છે કે જીવનની અણગમતી અથવા મુશ્કેલ પરિસ્થિતિને પણ સકારાત્મક રીતે તથા સર્જનાત્મક સ્થિતિ તરીકે જોવી અને તે મુજબ વર્તવું, એટલે કે આપણા વિચારોને પણ પોઝિટિવ રાખવા। ઉદાહરણ તરીકે જોઈએ તો પાણીનો અડધો ભરેલો ગ્લાસ જોનાર સકારાત્મક વિચારસરણીવાળાને તે અડધો ભરેલો લાગશે, જ્યારે નકારાત્મક વિચારસરણીવાળાને તે અડધો ખાલી લાગશે। આ જ પ્રમાણે તે જીવનની પરિસ્થિતિનું પણ મૂલ્યાંકન કરતો હોય છે। સામાન્ય રીતે વ્યક્તિ જેવું વિચારે તેવું જ તેને આજુબાજુનું વિશ્વ લાગે છે। વ્યક્તિને પોતાના વિચારો મુજબ જ અનુભવો થતા હોય છે। આપણે જેવું વિચારશું એવો આપણને અનુભવ થશે। મનમાં ચાલતા સકારાત્મક વિચારો વ્યક્તિને આશાવાદી બનાવે છે। સકારાત્મક અભિગમથી વ્યક્તિ તણાવમુક્તિ અનુભવે, એનું શારીરિક ને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, ડિપ્રેશન, હૃદય રોગ, લોહીનું ઊંચું દબાણ વગેરેનું પ્રમાણ ઘટે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પણ તે આસાનીથી લડી શકે છે। સકારાત્મક અભિગમ માટે મૂળભૂત વિચારોને તપાસતા રહેવું જોઈએ। આપણા વિચારો કેવા છે આપણે જાતે એમ કે તપાસતું રહેવું જોઈએ। તણાવભરી પરિસ્થિતિમાં પણ હસવાની ટેવ રાખવી જોઈએ।
स्वस्थ जीवन पद्धति अपनावी जोईए। अन्य हकारात्मक अभिगम थी पण आत्मविश्वास में पण वधारो थतो जोई शकाय। पछी छे संगीत, तो संगीत मनो खोराक छे। संगीत थी मगजना तरंगों में फेरफार करी शकाय छे। संगीत ने परिणामे मगजना तरंगों में थयेला फेरफारो संगीत बंद थया पछी पण लांबा गाळा सुधी चालू रहे छे। आपणे जे पण जे गीत गमतुं होय तो एम के सांभळवानुं राखवुं जोईए। એનાથી એમ કે આપણા મગજના તરંગોમાં ફેરફાર થાય છે અને આપણે માનસિક રીતે એકદમ રિલેક્સ થઈ જઈએ છીએ। આથી તેનાથી મળતી તનાવમુક્તિ લાંબી ટકે છે। શરીર તથા મન પર સંગીતની ઊંડી અસર પણ પડે છે। સંગીતથી એકાગ્રતામાં વધારો પણ થાય છે। વિચાર શક્તિ ઉત્તેજિત થાય છે। હળવું સંગીત મગજના તરંગોને શાંત કરે છે। સંગીતથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર પર પણ અસર થાય છે। સંગીતને લીધે તનાવની સ્થિતિ કરતાં વિપરીત ફેરફારો થતાં ફાયદો થાય છે। સંગીતને પરિણામે મનની સકારાત્મક વિચારસરણી પણ વધે છે। માનસિક શાંતિ સ્થિરતાનો અનુભવ થાય છે। સર્જનાત્મકતા વધે છે। રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે। આથી જ હવે અમુક પ્રકારના રોગો જેવા કે કેન્સર, ખિન્નતા, અનિંદ્રા વગેરેમાં સંગીતોપચારની વિધાયક અસર થતી જોઈ શકાય છે। પછી છે સમયનું વ્યવસ્થાપન। સમયનું વ્યવસ્થાપન, દરેક વ્યક્તિએ રોજ 24 કલાક મળે છે બધાને, તો વ્યક્તિને મળેલા સમયનો ઉપયોગ તે કેવી રીતે કરે છે તેના આધારે તેનું માનસિક સ્વાસ્થ્ય નક્કી થાય છે। સમયનું વ્યવસ્થાપન ન કરી શકતી વ્યક્તિ પોતાના રોજબરોજના કાર્યો જેવા કે ક્યારે જમવું, ક્યારે આરામ કરવો વગેરે માટે પણ યોગ્ય અને પૂરતો સમય ફાળવી ન શકતા સતત એમ કે તણાવમાં રહે છે, જેની નકારાત્મક અસરો પોતાના સ્વાસ્થ્ય અને આંતરવૈયક્તિક સંબંધો ઉપર પણ પડે છે। એટલે સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જરૂરી છે। યોગ્ય સમયે ખાવું જોઈએ, યોગ્ય સમયે સૂવું જોઈએ, જેથી એમ કે આપણું શરીર અને માનસિક સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રહે અને એને કારણે આપણા નજીકના જે સંબંધો છે એની ઉપર પણ અસર ન પડે। યોગ્ય રીતે સમયનું વ્યવસ્થાપન કરી શકતી વ્યક્તિ પોતાના બધા જ કાર્યો સાથે આરામ, મનોરંજન અને સામાજિક સંબંધો માટે પણ સમય ફાળવી શકે છે। પરિણામે મનોશારીરિક સ્વાસ્થ્ય એનું સારું રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ પાઠ પૂરો થાય છે। તમે તમારી નોટબુકમાં સ્વાધ્યાય લખી લેજો। અસ્તુ।